ભરૂચની નર્મદા નદીમાં નાવડીમાં લોકોની જોખમી સવારી. ભરૂચ તાલુકાના ઝનોર ગામે નર્મદા તટે ચાલતો હોડીનો વ્યવસાય અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સેફટી વિના જ માનવીઓ, વાહનો અને પશુઓને હોડી મારફતે નદી પાર કરાવવામાં આવી રહી છે. આ અંગે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું, જ્યારે હોડી સંચાલકે અમારી પાસે સેફટીના સાધનો હોવાનું જણાવી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાની યાદો હજુ ભૂલાઈ નથી, ત્યાં તો ભરૂચના નર્મદા નદી કિનારેથી જોખમી હોડી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા નદી ઓડંગવા માટે મોટા ફેરાથી બચવા માટે લોકો શોર્ટકટ રીતે નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે. ઝનોર સ્થિત ઓરપટાર બામનિયા હોડી ઘાટથી ઝઘડિયા તરફ લાવવા લઈ જવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. હોડીમાં માનવીઓ અને પશુઓ સાથે બાઇક અને મોપેડ પણ ચલાવીને લઈ જવાય છે. નદીમાં હોડીના દ્રશ્યો અત્યંત જોખમી લાગી રહ્યા છે, જેથી પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અત્રે નોંધનીય બાબત છે કે હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિના જ જોખમી સવારી કરાવવામાં આવી રહી હતી. હોડીમાં લાઈફ જેકેટ તો રાખવામાં આવ્યા હતા, પરંતુ એક પણ મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું ન હતું. નવાઈની વાત તો એ છે કે બોટમાં માણસોને બેસાડવામાં આવી રહ્યા હતા, તે જ બોટમાં મોટરસાયકલ તેમજ પશુઓને પણ જોખમી રીતે નદી પાર કરાવવામાં આવી રહી હતી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હોડી સંચાલક રૂપિયા કમાવવાની લાલચમાં અનેક જીવોને જોખમમાં મૂકી રહ્યા છે. નદીમાં નાવડીમાં સવાર અનેક મુસાફરોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જેમાં બોટમાં આવી રહેલ એક પણ વ્યક્તિને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું ન હતું. બિંદાસપણે બે રોકટોક ઓવરલોડમાં બોટ ચલાવવામાં આવી રહી છે. બોટની ફિટનેસને લઈને પણ આશંકાઓ ઉદ્ભવી છે. જો આ જ રીતે મુસાફરોનું જોખમી વહન કરવામાં આવશે તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના જેવી મોટી હોનારત સર્જાય તો નવાઈ નહીં, પરંતુ જિલ્લા પ્રશાસન દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી જણાઈ રહ્યું છે, કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ તંત્ર જાગશે. આ અંગે ઝનોર ગ્રામજનો અને તાલુકા પંચાયતના સભ્ય નીતા દિનેશભાઈ માછીએ ડીડીઓને આવેદન પત્ર આપી તપાસ કરવાની માંગ કરી હતી. આ અંગે હોડી ઘાટ ચલાવતા કમલેશ માછીએ જણાવ્યું હતું કે બોટ મારફતે ટુ વ્હીલર વાહન સાથે મુસાફરોને લાવવા લઈ જવા જોખમી મુસાફરી હોય તો સૌ પ્રથમ આ જગ્યા ઉપર માત્ર કિનારાના બંને ગામના લોકો જ અવર જવર કરી રહ્યા છે. બોટમાં લાઈફ જેકેટ પણ છે, અહીંયા કોઈ ટુરિઝમ નથી. પરંતુ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ અમુક જ ગ્રામજનો સાથે મારા માટે જિલ્લા પંચાયત ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે તેમના પતિ આ ઘાટ ચલાવતા હતા ત્યારે ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તેવા આક્ષેપો પણ તેમણે કર્યા હતા. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ઝનોર ઓર પટાર ગામ વચ્ચે જોખમી રીતે બોટમાં માણસો તેમના દ્વિચક્રીય વાહનોનું વહન કરાવવામાં આવતું હોવાની ફરિયાદ મળી છે. અમે આ મામલામાં સ્થળ તપાસ કરીશું. બોટાદ સંચાલકોને સેફટી જેકેટ આપવામાં આવ્યા છે, જો તેમને મળ્યા ન હોય તો અપાવીશું, અને આપ્યા હોવા છતાં તેઓ ઉપયોગ ન કરતા હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરીશું અને નદીના અન્ય ઘાટ પર પણ ચેકિંગ કરાવીશું તેવું તેમણે જણાવ્યું હતું. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.